વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ. માય સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર તમે PHPની અંદર ચેન્જ પાસવર્ડ કેવી રીતે કરવું એ જોઈશું. તો આની પહેલાંની વિડીયોમાં લોગિન કેવી રીતે કરવું તે તમે જોયું હશે, તો તમે ચેન્જ પાસવર્ડનો કોડિંગ કરી શકો છો. તો લોગિન આપણે અહીંયા ઓલરેડી એક પ્રોગ્રામ મૂકેલો છે જેની અંદર એક હોમ ડોટ PHP છે, બીજું છે લોગિન ડોટ PHP જેમાં આપણે લોગિનનું બધું કોડિંગ કરેલું છે કે કનેક્શન કરીએ છીએ, પછી ડેટાબેઝમાંથી આપણે યુઝર નેમ પાસવર્ડ ફેચ કરીએ છીએ. એને આપણે એક સેશન નામના વેરિયેબલ છે, યુઝર નામનો એક સેશન વેરિયેબલ છે જેમાં સ્ટોર કરીએ છીએ જે યુઝર લોગિન થયો એનું નામ. આ આપણને બહુ યુઝફુલ છે, એના બેઝ પરથી જ આપણે ચેન્જ પાસવર્ડ કરી શકીએ. બીજું છે લોગઆઉટ કે જેમાં આપણે સેશનને એક્સપાયર કરીએ છીએ. ડેટાબેઝની અંદર આપણે જોઈએ કે ડેટાબેઝમાં આપણે એક ટેબલ બનાવ્યું છે. પહેલાં તો મારું ડેટાબેઝ છે અહીંયા આકાશ ઇન્ફોટેક, જેની અંદર એક ટેબલ છે લોગિન, અને એ લોગિનની અંદર સ્ટ્રક્ચર તમને એકવાર બતાવી દઉં કે યુઝર નેમ અને પાસવર્ડ બે ફિલ્ડ છે. અને આપણે રેકોર્ડ જોઈએ તો એની અંદર એક યુઝર નેમમાં છે આકાશ અને પાસવર્ડમાં છે આકાશ, બીજું યુઝર નેમ છે આકાશ ઇન્ફોટેક એન્ડ પાસવર્ડ છે આકાશ ઇન્ફોટેક. તો પહેલી વસ્તુ, ચેન્જ પાસવર્ડ કેવી રીતે થાય? તો ચેન્જ પાસવર્ડ કરવા માટે કોઈ અલગથી તમારે સેપરેટ ટેબલ લેવાનું નથી હોતું. ચેન્જ પાસવર્ડમાં તમારું જે યુઝર નેમ અને પાસવર્ડનું જે ટેબલ હોય, અહીંયા મારું લોગિન નામનું ટેબલ છે, મે બી કે તમે જ્યારે બી કોઈ બીજા પ્રોજેક્ટમાં કામ કરતા હોય તો એક યુઝર નામનું ટેબલ હોય કાં તો પછી કસ્ટમર નામનું ટેબલ હોય ત્યાં તમે પાસવર્ડ સ્ટોર કરાયો હોય. પણ અહીંયા રાઇટ નાઉ મારી જોડે યુઝર નેમ અને પાસવર્ડ નામનું ફિલ્ડ છે જેમાં આ જે પાસવર્ડ છે આપણો એને આપણે ચેન્જ કરવાનો છે. તો પાસવર્ડ ચેન્જ કરવા માટેની એક પ્રોસિજર છે કે યુઝર જે 3 ટેક્સ્ટ બોક્સ લેવાના હોય છે. પહેલું છે ઓલ્ડ પાસવર્ડ, ધેન ન્યૂ એન્ડ કન્ફર્મ. બીજી વસ્તુ કે તમે 3 ટેક્સ્ટ બોક્સ લેશો, એની અંદર એ ઓલ્ડ પાસવર્ડ નાખશે, ન્યૂ પાસવર્ડ નાખશે અને કન્ફર્મ પાસવર્ડ. હવે સ્ટાર્ટ કરીએ કન્ડિશન. તો તમારી પહેલી કન્ડિશન એવી બનશે કે ઓલ્ડ પાસવર્ડ જે ટેક્સ્ટ બોક્સમાં નાખ્યો છે એ ડેટાબેઝમાંથી ફેચ કરવો પડશે, કે અને ડેટાબેઝમાં તમે ચેક કરો કે ડેટાબેઝનો જે પાસવર્ડ છે અને ટેક્સ્ટ બોક્સનો પાસવર્ડ છે એ બંને સેમ છે કે નહીં. જો એ બંને સેમ હોય ધેન તમારે બીજી કન્ડિશન ચેક કરવાની હોય છે કે ન્યૂ પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ એ મેચ થાય છે કે નહીં. અને જો આ ત્રણે બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો જે નવો પાસવર્ડ છે તમારે એને અપડેટ કરી મારીને આ જે ટેબલ છે ત્યાં ચેન્જ કરવાનો રહેશે. તો આ રીતનું આપણું જે છે કન્ડિશન આપણે હવે એને PHPમાં પરફોર્મ કરીએ. પણ ચેન્જ પાસવર્ડ કરતાં પહેલાં લોગિન હોવું જરૂરી છે, કે લોગિનનો તમે કોડ કર્યો હોય તો જ તમે ચેન્જ પાસવર્ડ કરી શકશો. તો ન્યૂમાં જઈને હું PHP ફાઇલ બનાવીશ, ચેન્જ પાસવર્ડ. તો પહેલાં ડિઝાઇનિંગથી સ્ટાર્ટ કરીએ. HTML ની અંદર બોડીની અંદર ફોર્મ ટેગ, ફોર્મના એટ્રીબ્યુટ આપી દઈએ મેથડ ઇક્વલ્સ ટુ પોસ્ટ, અને 3 ટેક્સ્ટ બોક્સ લેવાના છે અલાઇનમેન્ટ માટે ટેબલ ટેગ લઈએ. ટેબલની અંદર TR, એક TRની અંદર બીજું TD, ફર્સ્ટ TD ફોર લેબલિંગ કે ઓલ્ડ પાસવર્ડ, અને બીજું TD લઈશું ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ નેમ. અહીંયા તમારે પાસવર્ડ માટે ટેક્સ્ટ લેવાનું નથી હોતું, પણ અત્યારે આપણે જે કોડિંગ કરીએ છીએ ટેસ્ટિંગ માટે ટેક્સ્ટ લઉં છું તમારે અહીંયા પાસવર્ડ લેવાનું, તો પાસવર્ડ વિઝિબલ ના રહે. આપણે એને લાસ્ટમાં ચેન્જ કરી દઈશું, નેમ આપી દઉં છું ઓપાસ, પછી આ જે TR છે હું કોપી કરીને 2 ટાઈમ પેસ્ટ કરીશ, ફર્સ્ટ ફોર ઓલ્ડ પાસવર્ડ, સેકન્ડ ફોર ન્યૂ પાસવર્ડ એન્ડ થર્ડ ફોર કન્ફર્મ પાસવર્ડ, અને એક છેલ્લે આપણે એક બટન લેવું પડશે, ફર્સ્ટ TD ખાલી રાખીશું એન્ડ બીજું TD ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ. હવે આપણે એને રન કરીને જોઈએ કે કેવું દેખાય છે. તો રાઇટ ક્લિક, રન ફાઇલ. તો
અહીંયા સબમિટ બટન ઉપર આવી ગયું છે બીકોઝ આપણે એને ટીડીમાં નથી મૂક્યું, તો આપણે અગેન એને ટીડીમાં મૂકી દઈએ. એને ટીડી ક્લોઝ અને હવે રિફ્રેશ મારીશું તો પ્રોપર અલાઇનમેન્ટમાં આવી જશે. તો હવે આપણે જે છે એક કોડિંગ કરવાનું છે, એચટીએમએલનું કોડિંગ પતી ગયું. આપણે હવે એને ગેટ પોસ્ટ મેથડથી ઉપર લાવવું પડશે કે જો પોસ્ટ વાગે એટલે ઇફ ડોલર અન્ડરસ્કોર પોસ્ટ, ત્રણે ત્રણ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈશું અને નેમ પણ હું સેમ જ આપું છું, ઓપાસ ડોલર અન્ડરસ્કોર પોસ્ટ, અહીંયા આવશે ઓપાસ. બીજું છે એન પાસ અને સી પાસ, જસ્ટ હું અહીંયા સ્પેલિંગ ચેક કરી દઉં છું, એન પાસ અને સી પાસ. જો તમે કોપી પેસ્ટ મારતા હો તો મેક શ્યોર કે તમે જે સ્પેલિંગ આપો છો એ પરફેક્ટ હોય, એવું ના થાય કે બધાના નેમ સેમ હોય. ઓકે, તો આ રીતના મારા બધાની વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ છે. હવે કન્ડિશન માટે પહેલાં મારે કનેક્શન કરવું પડશે, તો MySQL અન્ડરસ્કોર કનેક્ટ, કનેક્ટમાં ત્રણ પેરામીટર આપણે આપીશું. ફર્સ્ટ વન ઇઝ લોકલ હોસ્ટ, મતલબ કે સર્વર નેમ. સેકન્ડ વન ઇઝ યુઝર નેમ, તો યુઝર નેમ ઇઝ રૂટ. એન્ડ પાસવર્ડ, તો પાસવર્ડ આવશે બ્લેન્ક. આ તમને ઓલરેડી ખબર જ છે. ઓર ડાઈ, ડાઈની અંદર MySQL અન્ડરસ્કોર એરર. એન્ડ બીજું છે MySQL અન્ડરસ્કોર સિલેક્ટ ડીબી આકાશ ઇન્ફો ટેક. એન્ડ ઓર ડાઈ MySQL અન્ડરસ્કોર એરર. બીજું આપણે પહેલાં તો ફેચ કરવું પડશે કે જે યુઝર લોગિન થયો હોય એનો પાસવર્ડ આપણે ફેચ કરવો પડશે. તો ફોર ડેટ આપણે અહીંયા સેશનમાં જે વેલ્યુ સ્ટોર કરી છે, મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે પણ આપણે લોગિન કરીએ છીએ તો એની જે યુઝર લોગિન થયો હોય એનું નામ આપણે સેશન યુઝર નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ, તો આપણે એને પણ રિટ્રાઈવ કરવું પડશે. તો એના માટે આપણે પહેલાં સેશન અન્ડરસ્કોર સ્ટાર્ટ, અને એ વેલ્યુને તમારે એક વેરિયેબલમાં સ્ટોર કરવી હોય, તમે ઇફની અંદર પણ મૂકી શકો છો ને આઉટસાઇડ ઇફ પણ મૂકી શકો છો, પણ હું અહીંયા ઇફમાં મૂકું છું કે ડોલર યુઝર ઇક્વલ્સ ટુ ડોલર અન્ડરસ્કોર સેશન. એટલે કે જે સેશનમાં જે વેલ્યુ સ્ટોર થઈ હતી યુઝરની, મેં એક વેરિયેબલમાં સ્ટોર કરી દીધી. જોઈ લઈએ, સેમ છે યુઝર. ઓકે, હવે પહેલી કન્ડિશન કે ટેક્સ્ટ બોક્સની અંદર જે ઓલ્ડ પાસવર્ડ છે એ ડેટાબેઝની અંદર સેમ થાય છે કે નહીં એ કન્ડિશન ચેક કરવી હોય, તો આપણે ક્વેરી મારવી પડશે. ઓ ક્યુ આર વેરિયેબલ લઉં છું, MySQL અન્ડરસ્કોર ક્વેરી સિલેક્ટ પાસવર્ડ ફ્રોમ, તમે સ્ટાર લખી શકો છો પણ અહીંયા ખાલી મારે પાસવર્ડની જ જરૂર છે, એટલા માટે સિલેક્ટ પાસવર્ડ ફ્રોમ લોગિન વેર યુઝર નેમ, અહીંયા એન્ટર આપી દઉં છું, ઇક્વલ્સ ટુ ડોલર યુઝર, અહીંયા આવશે ઓર ડાઈ, ડાઈની અંદર MySQL અન્ડરસ્કોર એરર. તો સિલેક્ટ પાસવર્ડ ફ્રોમ લોગિન વેર યુઝર નેમ ઇક્વલ્સ ટુ યુઝર અને ડોટ આવ્યું અહીંયા. તો હવે શું કરશે, જે યુઝર લોગિન થયો હશે એનો પાસવર્ડ એ ડેટાબેઝમાંથી ફેચ કરીને ક્વેરીમાં આપી દેશે, પણ આપણે એને ફેચ કરવો પડશે સિલેક્ટ ક્વેરી છે એટલા માટે. તો આપણે એક નવો વેરિયેબલ લઈએ, ઓ ડેટા ઇક્વલ્સ ટુ MySQL અન્ડરસ્કોર ફેચ રો ડોલર ઓ ક્યુ આર. તો હવે જે પાસવર્ડ જે સેમાં સ્ટોર થઈ ગયો ઓ ડેટા નામના વેરિયેબલમાં, તો આપણે પહેલી કન્ડિશન મૂકીશું કે ઇફ ડોલર ઓ ડેટા ઓફ ઝીરો, આપણી જોડે એક જ રેકોર્ડ છે એટલે એનું ઇન્ડેક્સ ઝીરો થશે, ઇક્વલ ઇક્વલ્સ ટુ ડોલર ઓ પાસ, કે ડેટાબેઝમાં જે પાસવર્ડ છે અને ટેક્સ્ટ બોક્સમાં જે પાસવર્ડ નાખ્યો છે ઓલ્ડ એ સેમ થાય છે. જો ના થતો હોય મીન્સ કે એલ્સ, તો તમે મેસેજ બોક્સ આપી દો ઇકો સ્ક્રિપ્ટ સ્લેશ સ્ક્રિપ્ટ અને અલર્ટ, જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન છે અલર્ટ, અને અંદર આપી દો ઓલ્ડ પાસવર્ડ નોટ
मैच हूँ आने कॉपी कर लू छू, आ अलर्ट नु काम आवशे पछी। अने जो जूनो पासवर्ड डेटाबेस में होय अने टेक्स्टबॉक्स में होय ए सेम होय तो पछी नेक्स्ट कंडीशन आपणे चेक करीशुं के न्यू पासवर्ड अने कन्फर्म पासवर्ड, एटले इफ डॉलर एन पास इक्वल इक्वल्स टू डॉलर सी पास जो सेम होय तो प्रोसेस चेन्ज थशे, अने नहीं होय तो अगेन मैसेज बॉक्स के ओल्ड पासवर्ड एंड न्यू पासवर्ड नॉट मैच। पहली कंडीशन जोई कि जो डेटाबेस में ओल्ड पासवर्ड और टेक्स्टबॉक्स में ओल्ड पासवर्ड मैच थाय छे, जो थाय तो बीजी कंडीशन कि न्यू पासवर्ड और कन्फर्म पासवर्ड मैच थाय तो हवे आपणे अहीं पासवर्ड अपडेट करीशुं। अने जो नहीं थता होय तो एवरी इफना आपणे शुं कर्युं एल्स में मैसेज बॉक्स आपी दीधा छे, जे बी एनुं रीजन होय कि ओल्ड पासवर्ड नॉट मैच के ओल्ड पासवर्ड एंड न्यू पासवर्ड नॉट मैच। अने हवे अहीं आपणे फाइनली क्वेरी मारीशुं के डॉलर क्यू इक्वल्स टू MySQL अंडरस्कोर क्वेरी, क्वेरी में आवशे अपडेट लॉग इन सेट पासवर्ड इक्वल्स टू एन पास, नवो पासवर्ड आपणे अपडेट करावो पड़शे। अने अहीं कंडीशन में वेर पा वेर कंडीशन वेर यूजर नेम इक्वल्स टू डॉलर यूजर अने अहीं आवशे और डाई MySQL अंडरस्कोर एरर। अने जो क्वेरी वागी होय तो आपणे मैसेज बॉक्स बताववो पड़शे, एटले अगेन एक इफ डॉलर क्यू मैसेज बॉक्स आपी दईए के पासवर्ड चेन्ज तो आ रीते आपणું આખું ચેન પાસવર્ડનું કોડિંગ કરી નાખ્યું કે ત્રણ ટેક્સ્ટ બોક્સ લીધા, પછી સેશનમાં આપણે જે વેલ્યુ હતી એને લેવા માટે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ લખ્યું, ડેટાબેઝ કનેક્ટિવિટી કરી, ત્રણે ત્રણ પોસ્ટના વેરિયેબલમાંથી આપણે ડેટા જે છે એને વેરિયેબલમાં સ્ટોર કરાયો, પછી જે સેશન યુઝર હતું એની વેલ્યુ આપણે વેરિયેબલમાં સ્ટોર કરાવી, ઓલ્ડ પાસવર્ડ ફેચ કરવા માટે ક્વેરી મારી કે સિલેક્ટ પાસવર્ડ ફ્રોમ લોગિન વેર યુઝર નેમ ઇક્વલ્સ ટુ યુઝર, એને આપણે સિલેક્ટ કર્યું છે તો આપણે એને ઓ ડેટા નામના વેરિયેબલમાં સ્ટોર કર્યું, અને પછી કન્ડિશન મારી કે ઓલ્ડ પાસવર્ડ ડેટાબેઝમાંથી અને ટેક્સ્ટ બોક્સનો સેમ હોય તો બીજી કન્ડિશન ચેક કરીએ કે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ મેચ હોય, અને પછી જો આ બધી કન્ડિશન્સ ટ્રુ હોય તો અપડેટ લોગિન સેટ પાસવર્ડ ઇક્વલ્સ ટુ એન પાસવર્ડ વેર યુઝર નેમ ઇક્વલ્સ ટુ યુઝર, અને પછી મેસેજ આપી દો કે પાસવર્ડ ચેન્જ, અને જો ના હોય તો રિસ્પેક્ટિવ જે એના એરર હશે એ આપણે ડિસ્પ્લે કરાય। પણ લોગિન કરતાં ચેન્જ પાસવર્ડ કરતાં પહેલાં આપણે લોગિન કરવું પડશે, તો અહીંયા હું રાઇટ ક્લિક રન ફાઇલ લોગિન કરીશું, યુઝર નેમ છે મારું આકાશ, પાસવર્ડ બી છે આકાશ। હવે બ્રાઉઝર ક્લોઝ નથી કરવાનું અને પછી તમે ડાયરેક્ટલી ચેન્જ પાસવર્ડની પેજ ઓપન કરી દો, સી મારું બ્રાઉઝર ઓપન છે બિકોઝ જે બ્રાઉઝરમાં સેશનની વેલ્યુ સ્ટોર હશે તો જ તમે ચેન્જ પાસવર્ડ કરી શકશો, એટલે તમારે એવું ના થાય કે તમે ડાયરેક્ટલી ચેન્જ પાસવર્ડ રન કરો, અને જો તમે ડાયરેક્ટલી ચેન્જ પાસવર્ડ રન કરશો તો પાસવર્ડ ચેન્જ થશે જ નહીં અને તમને સેશનની એરર બતાવશે। તો અહીંયા હું ઓલ્ડ પાસવર્ડ આપું છું, આકાશ સાચો છે, તો અહીંયા આપણે કામ કરીએ ટેસ્ટિંગ માટે પહેલાં ખોટો આપીએ, ન્યૂ પાસવર્ડ પણ ખોટો કન્ફર્મ પણ ખોટો, એટલે પહેલી જ કન્ડિશન સ્ટોપ થઈ હશે ઓલ્ડ પાસવર્ડમાં। તો જો અહીંયા આવી ગયું કે ઓલ્ડ પાસવર્ડ નોટ મેચ, અને અહીંયા 16 નંબરને 17 પર એરર આવે છે, આપણે ચેક કરી લઈએ। તો જો મેં તમને કીધું કોપી પેસ્ટ કરો તો ધ્યાન રાખજો, મેં જ અહીંયા મિસ્ટેક કરી દીધી કે ન્યૂ પાસવર્ડ ને બધાના નામ સેમ હતા, તો અહીંયા આવશે સી પાસ, રિફ્રેશ મારીએ પેજ, ચલો જૂનો પાસવર્ડ ખોટો નવો કન્ફર્મ પણ ખોટો, તો આઈ યુ ઓલ્ડ પાસવર્ડ નોટ મેચ, તો હવે હું ઓલ્ડ પાસવર્ડ સાચો આપીશ અને ન્યૂ અને કન્ફર્મ ડિફરન્ટ આપીશ, તો મેસેજ આવશે કે ઓલ્ડ પાસવર્ડ એન્ડ ન્યૂ પાસવર્ડ, સોરી આપણે ન્યૂ અને કન્ફર્મ આપવાનું હતું,
तो मैसेज बॉक्स में ज आप लोचो मारो, तो न्यू एंड कन्फर्म। नॉट मैच, चलो फरी वार टेस्ट करिए। ओल्ड पासवर्ड साचो, न्यू खोटो, एंड कन्फर्म पर डिफरंट। तो न्यू एंड कन्फर्म पासवर्ड नॉट मैच। हवे आपणे साचू बधुं आपीशुं, तो हूँ आपूँ छूँ आकाश ओल्ड पासवर्ड साचो छे, अने न्यू पासवर्ड में आकाश 123, कन्फर्म पासवर्ड आकाश 123। अने हवे हूँ सबमिट बटन पर क्लिक करीश एटले मारो पासवर्ड सक्सेसफुली चेन्ज थई जशे। अने हवे तमे डेटाबेसमां जईने जोई लो कि पासवर्ड चेन्ज थयो छे के नथी। तो आकाश इन्फोटेक डेटाबेस जेनी अंदर आपणे लॉगिन नामनुं टेबल छे, जो अहींया मारो पासवर्ड चेन्ज थई गयो। અને આ લોગિન છે અને લોગઆઉટ કરી દઈશ, અને હું જે મારું ખોટું પાસવર્ડ છે આકાશ એનાથી લોગિન કરીશ તો મને લોગિન ફેલ આપશે, પણ હું જો સાચું કરીશ આકાશ આકાશ 123 તો સક્સેસફુલી લોગિન થઈ જશે। હવે આપણે ફરીવાર એક કામ કરીએ, જે હોમ ડોટ પીએચપી છે એમાં આપણે ચેન્જ પાસવર્ડની હાઇપરલિંક આપી દઈએ। તો અહીંયા જે તો લોગઆઉટ મૂક્યું છે મેં, અહીંયા આપી દો એ એચ આર ઈ એફ લોગઆઉટ, સોરી ચેન્જ પાસવર્ડ આપવાનું છે, અહીંયા આપીશું ચેન્જ પાસવર્ડ। અને હોમ પેજ રન કરશું એટલે પહેલાં આપણને લોગિન પર રિડાયરેક્ટ કરશે, બીકોઝ સેશન નહીં હોય। તો હવે આપણે આકાશ ઇન્ફોટેકથી લોગિન કરીએ, કે આકાશ ઇન્ફોટેક આકાશ ઇન્ફોટેક એન્ડ સબમિટ, આવી ગયું ચેન્જ પાસવર્ડ। ચેન્જ પાસવર્ડમાં આપણે હવે આકાશ ઇન્ફોટેક ન્યૂ પાસવર્ડ આપીશું એબીસી 123 એબીસી 123 એન્ડ સબમિટ, પાસવર્ડ ચેન્જ થઈ ગયો। અને હવે ડેટાબેઝમાં જોઈએ આપણે, તો આકાશ ઇન્ફોટેક અને લોગિન, તો જો અહીંયા પાસવર્ડ પણ ચેન્જ થઈ ગયો। તો આ રીતે આપણે પીએચપી માયસ્ક્યુલમાં પાસવર્ડ ચેન્જ કરી શકીએ છીએ, જે મેં તમને આખી પ્રોસેસ બતાવી કે ત્રણ ટેક્સ્ટ બોક્સ લેવાના અને પછી જે બી કન્ડિશન હતી આપણે કન્ડિશન વન બાય વન ચેક કરી। અને બીજી વસ્તુ કે પાસવર્ડ એકવાર સક્સેસફુલી વર્કિંગ થતું હોય કોડિંગ, તો તમે અહીંયા ઇનપુટ ટાઈપ ટેક્સ છે જેની જગ્યાએ પાસવર્ડ કરી દો, જેથી કરીને કોઈ પર્સન તમે બાજુમાં બેઠા હોય એ પાસવર્ડ ઇઝીલી જોઈ ના શકે। તમે કોઈ પણ સાઇટમાં ચેક કર્યો છે ત્યાં ટેક્સ્ટની જગ્યાએ પાસવર્ડ જ હોય છે। અને હવે આને રિફ્રેશ માઇન્ડ જુઓ, આઈ યુ બ્લેન્ક। તો આ રીતે આપણે ચેન્જ પાસવર્ડ સક્સેસફુલી કરી નાખ્યો। ફોર મોર વિડીયો ટ્યુટોરિયલ્સ કોન્ટેક્ટ આકાશ ઇન્ફોટેક, અમારો કોન્ટેક્ટ નંબર છે 9722821654 અને વેબસાઇટ છે www.akashinfotech.co.in। થેન્ક યુ।